હલો, રામ રામ સીતારામ, જય માતાજી. ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા મિત્રો? મજામાં જોશું તો કિસાન મિત્રો લીલા પર ચેનલમાં ફરીથી એક નવો વિડીયો લઈને હું આવી રહ્યો છું આપણી સમક્ષ. તો મિત્રો, વરસાદ બંધ થઈ ગયો અને આજે 8-10 દિવસ થઈ ગયા છે. તો કપાસમાં પાણી પણ આપણે ચાલુ થઈ ગયું છે, બીજી વાડી પીવડાવી દીધો છે અને આપણે આજે પાણી ચાલુ કર્યું છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કપાસમાં ઝીંક, સલ્ફર અને હ્યુમિકની વાત. તો મિત્રો, ચાલો હું તમને આગળ દેખાડું. તો કપાસમાં સીની સીની ઉણપ પૂરી કરે છે ઝીંક, સલ્ફર અને યુરિયા. શું ખામી હોય તો આપણે નાખવું પડે અને કેટલું નાખવાનું, શું પ્રમાણ છે, એ બધી તમને હું આજે વાત કરીશ. તો સૌ પ્રથમ જે મિત્રો નવા હોય છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને કોમેન્ટ કરો અને વિડીયો જોવા લાગ્યો. તો મિત્રો, તમે જોઈ શકો છો આમાં આપણે ચાલે છે સલ્ફર, ઝીંક અને હ્યુમિક. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતનું 200 લિટરનું બેલર હોય અને એમાં ત્રણેય ભેગું કરીને વગર નાખવાનું આપણે ઝીંક, એની જરૂર હોય એ. તો મિત્રો, જીને કપાસ એકદમ પીળો રહેતો હોય, કપાસ પીળો રહેતો હોય, વિકાસનો કરતો હોય, તમે જોઈ શકો છો અહીં કે આપણે કપાસ થોડોક મોરો રહેશે, એના લીધે આપણે ઉપયોગ કર્યો છે ઝીંક, સલ્ફર અને હ્યુમિકનો. તો જે વિકાસ માટે તમારે છોડો ગ્રોથ ન કરતો હોય તો એના માટે આપણે હ્યુમિક છે જે મૂળનો વિકાસ કરાવે છે એકદમ, અને તમારે છોડનો વિકાસ કંઈક અલગ રીતે થાય છે. તમે જોઈ શકો છો આ રીતનો આપણે કપાસ થોડોક નાનો મોટો હોય આગળ, અહીંયાથી પાછો કમ્પ્લીટ છે. તો એની માટે હ્યુમિક મૂળનો વિકાસ ફૂલે ફૂલ કરશે, જેથી કરી અને છોડો એકદમ મોટો ઝડપી થશે. અને બીજું છે ઝીંક, જે સહેજ પીડાશ પડતો કપાસ હોય એને એકદમ કલરમાં લાવે છે. ઝીંક વિના મિત્રો ઉત્પાદન શક્ય નથી, ઝીંકથી ઉત્પાદન આવે એવું બીજાથી ખાતરથી ન આવે. તમારે ઝીંક તો ખાસ બને ત્યાં લગીને નાખવું. તો હ્યુમિક આપણે 4-5 વીઘે 1 કિલો તમે નાખી શકો છો, આવડી પિયતમાં પણ આપી શકો છો અથવા ખાતર ભેગું મિક્સ કરીને પણ તમે નાખી શકો છો. અને ઝીંક વીઘે 3 કિલોની આજુબાજુ તમે નાખી શકો છો, આ રીતનું પીળવી શકો છો. અને ખાતર તમે યુરિયા કે DOP કે ગમે તે કપાસમાં નાખતા હોય તો એને ભેગું પણ નાખી શકો છો. મિત્રો, કપાસને તમે ફાલ જોઈ શકો છો કેવો ફાલ આવેલો છે. અને સલ્ફર, જે સલ્ફરની ઉણપ હોય છે કે સલ્ફરમાં એકદમ આપણે છોડવામાં વજન અને એકદમ કલર લાવે છે જે સલ્ફરની, સલ્ફરનું કામ એ છે. તમારે છોડવામાં એકદમ કલર પણ લાવે છે અને છેલ્લે લગીને આપણે કપાસ વીણો તો એમાં તમે વજનમાં પાદરો અંતરો પડે છે, એ સલ્ફરનું કામ છે. સલ્ફર મિત્રો વીઘે 1-1.5 કિલો તમે પીળવી શકો છો અથવા યુરિયા ખાતર ભેગું પણ વેરી શકો છો. તો મિત્રો, અમુક લોકો યુરિયા જ નકરું નાખતા હોય છે, યુરિયા અને DOP અથવા 12-32 હોળ. તો મિત્રો, 12-32 હોળ નાખો તો એ થોડુંક વધારે સારું રહે, કારણ કે એમાં 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 8% પોટાશ આવે છે. તો એ પણ થોડુંક સારું જ કામ કરે છે. તો આ મિત્રો સલ્ફર, ઝીંક અને હ્યુમિકની વાત હતી, જે તમે આ 3 વસ્તુ પીવડાવી દો કપાસને એટલે કપાસમાં કાંઈ જ ઘટે નહીં. અને આપણે આમાં પારા બાંધ્યા ત્યારે 12-32 હોળ યુરિયા અને સલ્ફર પણ થોડું થોડું વાવેલું છે, જે 90% WDG સલ્ફર આવી એ આપણે વાવી શકીએ છીએ અને પીવડાવી પણ શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. અને આવું નવો વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે આ બિયારણ કહ્યું છે એનો પણ વિડીયો તમને આગળ એના વિડીયોમાં દેખાડીશ અને પછીના વિડીયોમાં આપણે એ વિડીયો બનાવશું. તમે જોઈ શકો છો માલ ફાલ એકદમ કમ્પ્લીટ ફૂલે ફૂલ આવી ગયો છે. આ કપાસ 2 મહિનાની ઉપર 5 દિવસનો થઈ ગયો છે. તો એની માટે તમારે ચેનલમાં બન્યું રહેવું પડશે. તો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આના પછીના કયા ખાતર આપણે આપવામાં આવશે એ પણ તમને જણાવવામાં આવશે. તો બસ આજે વિડીયોમાં એટલું જ.